રેડી સ્ટાર્ટ આ કામે ફરિયાદ હકીકતે રેકોર્ડ પર રજૂ થયેલ પુરાવો જોવામાં આવે તો આ કામે લેવામાં આવેલ શહેરના નિવેદનમાં તેને એવી હકીકત લખાવેલ છે કે હું મારી દુકાને હાજર હતો ત્યારે આશરે એક દોઢ વાગ્યાના સમયે એક સિટી બસ ઊભી રહી ગયેલ અને દેકારો થતાં હું નીકળીને જોવા ગયેલ તો એક આધેડ પુરુષ આ બસના પાછલા ટાયરના જોટામાં આવી ગયેલ તેને માથા તથા પગે ગંભીર ઈજા થતાં મરણ ગયેલ હતો બસના ડ્રાઈવર તથા કંડક્ટર નાસી ગયેલ હતા મરણ જનારના ખિસ્સામાંથી સગા સંબંધીના ફોન નંબર કાઢી તેને જાણ કરેલ અને મરણ જગનારના સગા સંબંધી મરણ જનારને જીજી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં એકઠા થયેલા માણસો દ્વારા જાણવા મળેલ કે મરણ જનાર સિટી બસમાં બેઠા હતા અને સિટી બસે ફૂલ સ્પીડમાં ગોલાઈ કાપી બ્રેક મારતા તે વ્યક્તિને ઈજા થતાં તે મરણ ગયેલ છે તે મરણ જનારનું નામ શાંતિભાઈ હોવાનું જાણવા મળેલ તપાસ કરનાર અમલદાર સાહેબ વિશેષમાં જણાવે છે કે તેઓએ આ કામે સંજયભાઈનું નિવેદન લીધેલ તેમણે તેઓ રૂબરૂના નિવેદનમાં એવી હકીકત લખાવેલ કે હું મારી દુકાને હાજર હતો ત્યારે આશરે એક દોઢ વાગ્યાના સમયે એક સિટી બસ ઊભી રહી ગયેલ અને દેખારો થતાં હું નીકળીને જોવા ગયેલો તો એક આધેડ પુરુષ આ બસના પાછલા ટાયરના છોટામાં આવી ગયેલ તેને માથે તથા પગે ગંભીર ઈજા થતાં મરણ ગયેલ હતો બસના ડ્રાઈવર તથા કંડક્ટર નાસી ગયેલ હતા મરણ જનારના ખિસ્સામાંથી સગા સંબંધીના ફોન નંબર કાઢી તેને જાણ કરેલ અને મરણ જનારના સગા સંબંધી તેઓને જીજી હોસ્પિટલ લઈ ગયેલા ત્યાં એકઠા થયેલા માણસો દ્વારા જાણવા મળેલ કે મરણ જનાર સિટી બસમાં બેઠા હતા અને સિટી બસે ફૂલ સ્પીડમાં ગોલાઈ કાપી બ્રેક મારતા તે વ્યક્તિને ઈજા થતાં તે મરણ ગયેલ છે તે મરણ જનારનું નામ શાંતિભાઈ હોવાનું તેઓએ પણ જણાવેલ છે તપાસ કરનાર અમલદાર સાહેબ વિશેષમાં જણાવે છે કે તેઓએ અશોક હરિલાલ નાખવાનું નિવેદન લીધેલ તેમણે તેઓ રૂબરૂના નિવેદનમાં એવી હકીકત લખાવેલ કે મારી દુકાન સામે ટેકારો થતાં બહાર નીકળીને જોયેલ તો ત્યાં એક આધેડ પુરુષ બસ નીચે પાછલા જોટાના ટાયરમાં આવી જતા તેને માથે પગે શરીરે ગંભીર ઈજા થતાં મરણ ગયેલો જે અકસ્માત સિટી બસ ફૂલ સ્પીડમાં રોડની ગોલાઈ કાપી બ્રેક મારતા તે વ્યક્તિ નીચે પડી જતા થયેલ છે તે મરણ જનારનું નામ શાંતિભાઈ હોવાનું સદર શહેરની જુબાનીમાંથી પણ જણાય આવેલ છે આ કામે આમ સમગ્ર હકીકતે આરોપી સામેનો જે મહત્ત્વનું તત્વ ઇપિકો કલમ બસો ઓગણસી મુજબનું ગુનાનું છે અને અન્ય કલમ ત્રણસો ચાર અ મુજબના જરૂરી તત્વો આરોપી નંબર એક પોતાના હવાલામાં આક્ષેપિત ચાવાહન ચલાવતો હતો તે જાહેર રોડ હતો ડ્રાઇવિંગ એવી રીતે પૂરઝડપે અને ગફલત ગફલતભરી રીતે તથા બેદરકારી રીતે ચલાવતો હતો તેથી માનવ જિંદગી અસર થાય અથવા તો સંભવ રહે તે તમામ તત્વો પુરવાર કરવાના રહે છે